પાલનપુર તાલુકાના ઘટમાં એક સપ્તાહ પહેલા એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો, જે દર્દી કોરોના સારવારને લઈ સ્વસ્થ થઈને ઘર પરત ફર્યા છે. ત્યારે આજે ફરીવાર ઘટના 69 વર્ષીય શંકરભાઈ કાંજીભાઈ બુટકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકરભાઈ બુટકાને અત્યારે પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગે હાલમાં કોરોના પોઝિટિવ આવેલ દર્દીના મકાનની આસપાસમાં આવેલ 5 મકાનોના વિસ્તારને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરીને પ્રતિબંધ વિસ્તારનું બેનર મારીને હાલમાં દર્દીના પ્રાઇમરી કોન્ટેક્ટમાં આવેલ 24 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે, જેને લઈ ગઢ ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓની માંગણીને લઈ ગઢમાં કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય તે હેતુથી ગઢમાં પણ આવતીકાલથી બપોરના 3 વાગ્યા સુધી બજારો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 3 વાગ્યા પછી ગઢની બજારો બંધ રહેશે, તેમજ આવશ્યક સેવાઓ જેવી કે દૂધની ડેરી તેમજ આરોગ્યને લગતી સેવાઓને તેમાંથી છૂટી અપાઈ છે, જે નિયત સમય મુજબ ચાલુ રહેશે તેનું ગઢ સરપંચ વસંત ઠાકોરે જણાવ્યું હતું. દેશમાં જ્યારે કોરોનાનું મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હમણાં ગઢમાં તાજેતરમાં 2 નવીન કેસ પોઝિટિવ આવવાના કારણે સમગ્ર ગઢ ગામના વેપારીએ મને રજૂઆત કરી કે આપણે ગઢમાં સવારે 8 થી 3 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી અને સમગ્ર દુકાનો બંધ રાખીએ તો કેવું રહેશે. આ નિર્ણયને મેં તરત જ બોડીમાં અમે ચર્ચા કરી, અમે નિર્ણય લીધો કે સમગ્ર દુકાનો 8 થી 3 વાગ્યા સુધી સમગ્ર દુકાનો ચાલુ રહેશે, એના પછી સમગ્ર દુકાનો બંધ રહેશે. એ ઉપરાંત જે આવશ્યક ચીજવસ્તુઓ છે, મેડિકલ, દવાઓ અને દૂધ, એના રાબેતા મુજબ ચાલુ રહેશે.